રીટાબેન મનોજભાઈ મિશ્રા પાસે પાંચ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા જેના દરરોજ બસો રૂપિયા વ્યાજ પેટે આપવાના થતા હતા રૂપિયા લેવા બદલ ફરિયાદીના પત્નીના ઝુમખા પણ વ્યાજે રૂપિયા આપનાર દ્વારા મૂકવાનું જણાવતા ફરિયાદીએ વ્યાજે લીધેલ રકમ મુદ્દલ સાથે ચૂકવવાનું જણાવતા વ્યાજે નાણાં આપનાર રીટાબેન મનોજભાઈ મિશ્રા તેમજ તેના સાથીઓ મનોજ મિશ્રા વિષ્ણુ મિશ્રા સંતોષ મિશ્રા સુનિલ પાંડે દેવેન્દ્ર શુક્લા સાથે મળી વ્યાજે રૂપિયા લેનાર રહેમચંદ્ર દેવીલાલ શર્માના ઘરે પહોંચી ગયા હતા અને તેમણે તેના માતા પિતાને ગારો આપી દિક્કામુકીનો માર મારી લાકડીના ફટકા મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતાં ત્રણેય લોકોને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ તમામ આરોપીઓમાં જાણે પોલીસનો ખોફ જ ના હોય તેમ ખુલ્લે આમ દાદાગીરી કરી ઘરમાં જઈ માર મારવાની ઘટનાએ વિજલપુર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે ત્યારે પોલીસે આરોપી પાસે નાણાં ધીરવાનું લાયસન્સ ન હોવા છતાં ઊંચા વ્યાજ દરે આજ વ્યાજના નાણાં ધીરે ધરી તેમજ જાહેરનામાના ભંગ સહિતના ગુના હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અલ્પેશ કશ્યપ જેડસટીવી નવસારી